વાંસદા તાલુકાના ઉપસર ગામમાં રહેતા શિક્ષિત દિવ્યાંગ પિતાએ પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે કિડની વેચવાની કરેલી જાહેરાતના પગલે અનેક લોકો તેમની મદદે આવ્યા છે, જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને જાણ થતાં જ તેઓએ ઉપસર ગામ ખાતે પહોંચી પરિવારને રૂપિયા 11,000 ચેક આપી આર્થિક મદદ કરી હતી. વાંસદા તાલુકાના ઉપસર ગામ ખાતે રહેતા શિક્ષિત દિવ્યાંગ જયેશ પટેલે પુત્ર સાહિલ 3-10 બોર્ડની પરીક્ષામાં 90.97% મેળવી સમગ્ર સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેને 11 સાયન્સમાં એડમિશન મેળવી લીધું હતું. જોકે સાયન્સનો ખર્ચ પરિવાર ઉઠાવી શકે તેમ ન હોય તેના દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા એવા પિતા જયેશ પટેલે પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે પોતાની કિડની વેચવાની જાહેરાત કરી હતી. જોકે આ અહેવાલો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા જ અનેક લોકોએ વિદ્યાર્થીને સહાય માટે તેના પિતા જયેશભાઈનો એકાઉન્ટ નંબર મેળવી દાનનો ધોધ વહેવડાવ્યો હતો. જ્યારે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે પણ તેમના ઘરે જઈ રૂપિયા 11,000 ચેક એનાયત કર્યો હતો. વાંસદાના ઉપસર ગામે અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે અહીં એક વિદ્યાર્થીને ભણાવવા માટે એના પિતાજી કિડની વેચવાની તૈયારી બતાવી રહ્યા છે, ત્યારે અમે એમના ગામની અને એમના ઘરની મુલાકાત લીધી. ત્યારે ખરેખર આ છોકરાને વધારે ઉચ્ચ કક્ષાનું ભણવાનું મળે અને સારામાં સારું ભણવાના માટે એમને અમે 11,000 રૂપિયાની જેટલી ચેકની મદદ કરી છે. હવે પછી પણ આપણા વિસ્તારનું અને આપણા આ વિસ્તારનું નામ રોશન કરે એના માટે અમે એમને શુભેચ્છા પણ આપીએ છીએ અને એમને આગળ પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે મદદ કરીશું. મારા દીકરો ભણવા માટે પૈસા ન હતા, જેથી મેં કિડની વેચવાનો વિચાર કર્યો હતો, પરંતુ મીડિયાને જાણ કરતાં મીડિયાવાળા મારા પાછળ આવ્યા અને એમના દ્વારા મને ધારાસભ્યશ્રીઓ અને મીડિયા મિત્રોએ જે સહકાર આપ્યો અને દાતા લોકોએ મને સહકાર આપ્યો મારા દીકરા માટે, એ માટે હું એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.